टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। अहमदाबाद में सरकार की गाइडलाइन ने घोड़ी ने पी गया जे गरबा आयोजक आयोजकोए नवरात्रि ने रुपया कमावानुं हथियार बनावी लीधुं छे। प्री नवरात्रि ना नामे खेलैयाओ पासेथी रुपया खंखेर्या आरएम पटेल फार्મમાં પ્રી નવરાત્રીના ભીડ બેકાબુ બની ગઈ હતી। આયોજકોએ કેપેસિટી કરતા વધુ પાસ વેચતા ભીડ બેકાબુ બની ગઈ। ગ્રાઉન્ડ ખીચો ખીચ ભરેલું હતું। ગ્રાઉન્ડની બહાર લોકોનું કીડિયારું ઉભરાયું હોય તેવું લાગી રહ્યું છે। આ તમે જો દ્રશ્યો જો, દૂર દૂર સુધી ફક્ત માથા જ જોવા મળી રહ્યા છે। 1 ઓક્ટોબરે આરએમ પટેલ ફાર્મમાં ગરબા કાર્નિવલનું આયોજન થયું હતું। ગરબા કાર્નિવલમાં કિંજલ દવેએ પરફોર્મ કર્યું હતું। કિંજલ દવેએ ગરબા આયોજકોને અપીલ કરી છે કે રૂપિયા કમાવાની લાલચમાં કેપેસિટીથી વધુ પાસ ન વેચવા, ખેલૈયાઓની સુવિધા પર ધ્યાન રાખવા આયોજકોને તેમણે અપીલ કરી। ઇવેન્ટના એક્સપિરિયન્સ પરથી બસ મારી એક વાત કહેવી છે આપ સૌને અને સ્પેશિયલી ગરબા ઓર્ગેનાઇઝર્સને કે તમે માંગો એટલા રૂપિયા આપીને પબ્લિક એમના મનગમતા આર્ટિસ્ટમાં આવે છે અને આર્ટિસ્ટ અને એમના મ્યુઝિશિયન્સ એમના ફેન્સને એમના જે ચાહકો છે એમને રાજી કરવા માટે બહુ મહેનત કરતા હોય છે। કારણ કે એ લોકો થકી જ અમે છીએ અને મેનેજમેન્ટના લીધે કે ઓર્ગેનાઇઝર્સના મિસમેનેજમેન્ટના લીધે જ્યારે અમારા ફેન્સને તકલીફ પડે છે ત્યારે અમને પણ દુઃખ થાય છે। બિકોઝ કોઈના પણ પૈસા ઝાડ પર નથી ઉગતા ગાઈઝ। એટલે પ્લીઝ બધા જ ગરબા ઓર્ગેનાઇઝર્સને હું રિક્વેસ્ટ કરું છું કે ગાઈઝ જે તમારા વેન્યુની કેપેસિટી હોય એના કરતાં ઓવરસોલ્ડ ના કરશો। ખાલી કહેવાય ને કે અમુક લોકોના ખિસ્સા ભરવા માટે જે મિડલ ક્લાસ પબ્લિક છે જેના સેવિંગ્સમાંથી સારી ઇવેન્ટ સારા ગરબા કે કોઈ પણ સારા ઇવેન્ટમાં આવે છે એ લોકોનો માટે પણ તમે વિચારો પ્લીઝ ગાઈઝ। આવી રીતે ઓવરસોલ્ડ ના કરશો, મેનેજમેન્ટ પ્રોપર રીતે કરો। આવા ઓર્ગેનાઇઝર્સના લીધે જ્યારે અમારા ચાહકો નારાજ થાય છે ત્યારે અમને પણ બહુ દુઃખ થાય છે ગાઈઝ। પ્લીઝ યુઝ યોર મની વાઇઝલી, એવી જ જગ્યાઓ જાઓ જ્યાં તમને પાર્કિંગ સારી વ્યવસ્થા મળે। તો આરએમ પટેલ ફાર્મના ગરબા આયોજકોને માત્ર રૂપિયા કમાવામાં જ રસ હોય એવું લાગી રહ્યું છે। ખેલૈયાની સુરક્ષાની આરએમ પટેલ ફાર્મના આયોજકોને ચિંતા નથી? શું આરએમ પટેલ ફાર્મના આયોજકોને નિયમોની નથી પડી? આ નિયમો જે આખા ગુજરાત માટે બનાવવામાં આવ્યા છે આ નિયમો ફક્ત આરએમ પટેલ જે ફાર્મ છે એના આયોજકોને નથી નડતા? આ અહીંયા સૌથી મોટા સવાલો થઈ રહ્યા છે। કારણ કે સરકાર ગાઈડલાઈન બનાવે છે કે કેપેસિટી કરતાં વધારે લોકોને એન્ટર ન થવા દેવા, કારણ કે આવી જ ઘટનાઓમાં દુર્ઘટના થવાની સંભાવનાઓ ખૂબ જ વધી જતી હોય છે જ્યારે કેપેસિટી કરતાં વધારે લોકો એક જગ્યા પર ભેગા થઈ જાય। આપણી સાથે અમદાવાદથી ફોનલાઈન ઉપર સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જયેશ, આ જે આરએમ પટેલ ફાર્મમાં જે ગરબા થયા, આયોજકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે અથવા તો આયોજકો શું કહી રહ્યા છે? જી, આજે દ્રશ્ય અને જે મિસમેનેજમેન્ટ આપણે જોઈ રહ્યા છે એ 1 ઓક્ટોબરના અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર આવેલા આરએમ પટેલ ફાર્મ હાઉસ છે ત્યાં આ ગરબા યોજાયા હતા। ગરબા કાર્નિવલના નામે આ ગરબાનું આયોજન થયું હતું અને એમાં કિંજલ દવે છે તે પરફોર્મ કર્યું હતું ને ત્યારે હવે આ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના ઉપરથી એક વાત સ્પષ્ટ છે કે નવરાત્રિ કે જેને મા આદ્યાશક્તિનો પર્વ કહેવામાં આવે છે એવામાં આ ઓર્ગેનાઇઝરો છે જેમણે આ નવરાત્રિને પણ ધંધો બનાવી દીધો છે એ પ્રકારની દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જે વિગતો મળી રહી છે મુજબ જે કેપેસિટી હતી ગ્રાઉન્ડની તેના કરતાં વધુ પાસ છે તે વેચી દેવામાં આવ્યા હતા જેને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું। ગ્રાઉન્ડ છે તે લોકોથી ખીચોખીચ ભરાયું હતું કારણ કે કિંજલ દવે હતા અને તેમની ફેન ફોલોઈંગ વધુ છે એવામાં મોટી સંખ્યામાં લોકો છે તે પહોંચ્યા હતા કારણ કે તેમની પાસે પાસીસ હતા પરંતુ ગ્રાઉન્ડ ભરાયું અને ત્યારબાદ પણ મોટી સંખ્યામાં લોકો છે તેમને પ્રવેશ નહોતો આપવામાં આવ્યો કારણ કે કેપેસિટીથી વધુ પાસ વેચાયા હતા જ્યારે મોટી સંખ્યામાં લોકો અને ખેલૈયાઓ છે તે રોડ ઉપર અને જે પ્રવેશ એન્ટ્રી ગેટ હતો તેની બહાર ઉભેલા જોવા મળ્યા હતા તેને કારણે સિંધુ ભવન રોડ ઉપર પણ ટ્રાફિક છે તે જોવા મળ્યું હતું ત્યારે ન તો પાર્કિંગની સુવિધા હતી ન કોઈ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું એવો આક્ષેપ છે તે ખેલૈયાઓ અને જે લોકો પાસીસ લઈને પહોંચ્યા હતા તેઓ કરી રહ્યા છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જે ટ્રાફિક થઈ હતી તેની વિગત જાણ છે તે ટ્રાફિક પોલીસને પણ કરવામાં આવી હતી અને ટ્રાફિક પોલીસે પણ માન્યું છે કે એ દિવસે સિંધુ ભવન રોડ ઉપર મોટો ટ્રાફિક જામ છે તે જોવા મળ્યો હતો પરંતુ સવાલ એ છે કે અહીં આ ગરબા છે તેને પરમિશન કોણે આપી હશે કારણ કે ત્યાં કોઈ પ્રકારનું મિસમેનેજમેન્ટ છે તે થયું છે, કોઈ પ્રકારનું આયોજન નહોતું જેને કારણે લોકોને છે તે હેરાનગતિ થઈ તે સાથે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો છે તેમને પણ આ તકલીફનો સામનો છે તે કરવામાં આવ્યો તેનું કારણ એક જ છે કે જે આયોજકો હતા તેમણે પૈસા
કમાવાની લાઈમાં મોટી સંખ્યામાં પાસ છે તે વેચી દીધા હતા અને જેથી કેપેસિટીથી વધુ લોકો ત્યાં પહોંચ્યા હતા અને તેને કારણે આ હાલાકી છે તે સર્જાઈ હતી. ત્યારે સવાલે ઉઠી રહ્યો છે કે તંત્ર એએમસી હોય કે પછી પોલીસ વિભાગ હોય કે ફાયર વિભાગ હોય, તમામ દાવા કરી રહ્યા છે કે નિયમ વિરુદ્ધ કોઈ પણ ને મંજૂરી નહીં આપવામાં આવે. ત્યારે આ પ્રી નવરાત્રી જે 1 ઓક્ટોબરના સિંધુભવન રોડ ઉપર યોજાઈ એની પરમિશન કોણે આપી હતી, જો પરમિશન આપી અને ત્યારબાદ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું તો કોઈ તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ એ પણ સૌથી મોટો સવાલ છે. ત્યાં સુધી વિગતો મળી રહી છે ત્યાં સુધી એએમસી પોલીસ અથવા તો ફાયર વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી આ ગરબા આયોજકો સામે નથી કરવામાં આવી. બિલકુલ જયેશ, અને અહીંયા બીજો સવાલ એ થાય કે નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું? કારણ કે એન્ટ્રી ગેટ કેટલા રાખવામાં આવ્યા હતા, ફાયર સેફ્ટીને લઈને શું સુવિધાઓ હતી, અને કોઈ આંકડો છે આપણી જોડે કે આટલા બધા લોકો, એક સંખ્યા કે કેપેસિટી આટલાની હતી એના કરતા આટલા ઘણા લોકો અહીંયા આવી ગયા હતા? જી, એ પ્રકારનો કોઈ ચોક્કસ આંકડો છે તે હજુ સામે નથી આવ્યો, પરંતુ એ વાત સ્પષ્ટ છે કે જે પ્રકારે લોકોની જે ભીડ આપણે જોઈ રહ્યા છીએ, જેટલી સંખ્યામાં ગ્રાઉન્ડની અંદર ખેલૈયાઓ પહોંચ્યા હતા એટલી જ સંખ્યામાં એન્ટ્રી ગેટ છે તેની બહાર પણ ઉભેલા જોવા મળી રહ્યા હતા. અને જે પ્રકારે લોકો સોશિયલ મીડિયામાં આયોજનને પણ વખોડી રહ્યા છે, કારણ કે મહિલાઓ છે તે પોતાના નાના બાળકો સાથે પણ પહોંચી હતી, ત્યારે પણ એન્ટ્રી ગેટ ઉપર છે તે ખીચોખીચ લોકો છે તે જોવા મળી રહ્યા હતા. ધક્કામુક્કીઓ થઈ હતી, તેમ છતાં પણ આયોજકોએ કોઈ પણ પ્રકારનું જે કહી શકાય કે ઇન્વેસ્ટમેન્ટ જે કર્યું અને ત્યારબાદ જે પૈસા કમાવા માટે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ કર્યું જેમાં મોટી સંખ્યામાં જે પહોંચેલા લોકો છે, જે પાસ લીધેલા છે, જેમને પૈસા ખર્ચીને પાસ લીધેલા છે, તેમને તો તકલીફ વેઠવી પડી, પરંતુ ત્યાંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને પણ એટલો જ મુશ્કેલી છે તે વેઠવી પડી હતી. માત્ર ને માત્ર એક ગરબા આયોજકના કારણે કે જેણે પૈસા છે તે નવરાત્રિનો જે પર્વ છે તેને પૈસાનો ખેલ બનાવી દીધો છે, તેને કારણે તમામ લોકોને તકલીફ પડી હતી. ને સવાલ એ પણ થઈ રહ્યો છે કે આટલી મોટી સંખ્યામાં લોકો હતા અને એક જ એન્ટ્રી ગેટ છે તે રાખવામાં આવ્યું હતું, ઇમરજન્સી એક્ઝિટ જેવું પણ કશું આમાં નહોતું એ પ્રકારની વાત લોકો કરી રહ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો અહીં ભાગ નાશભાગ થઈ હોય અને કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ, એ સૌથી મોટો સવાલ છે. પરમિશન કોણે આપી એ પણ સૌથી મોટો સવાલ છે. જ્યાં સુધી સત્તાની વાત આવે છે તો પોલીસ છે તે આ પ્રકારે અંતિમ મંજૂરી આપતી હોય છે ફાયર એનઓસી જોઈને. ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું પોલીસે આ પ્રી નવરાત્રી યોજવા માટે મંજૂરી આપી હતી કે કેમ, એ પણ એક સૌથી મોટો સવાલ અહીં જોવા મળી રહ્યો છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો એક સાથે હતા અને દુર્ઘટના થઈ હોત તો જવાબદાર કોણ? બિલકુલ, આભાર જયેશ વિગતો આપવા માટે.